નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં? દિવાળી વેકેશન બાદ હું મકવાણા આરતી આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. નવું વર્ષ આપ સૌના કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી શુભકામનાઓ સાથે શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વિષય ગુજરાતીમાં ઓનલાઈન શિક્ષણ અંતર્ગત ફરી એકવાર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી વિષયમાં દિવાળી વેકેશન બાદ હવે આપણે દ્વિતીય સત્રના અભ્યાસક્રમનો પ્રારંભ કરીશું. બાળ દોસ્તો, તમે શ્રી કૃષ્ણ ભક્તિના ગીતો તો સાંભળ્યા જ હશે. તો આજે આપણે દ્વિતીય સત્ર કાવ્યદસ આલાલીલા વાસળિયાનો અભ્યાસ કરીશું. કાવ્યદસનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. વિદ્યાર્થીઓ, પ્રથમ સત્રની અંદર લોકગીત એટલે શું તે તમે સમજ્યા હતા. તો ટૂંકમાં ફરી એકવાર આપણે લોકગીત વિશે સમજીએ. લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય તેવા હોય છે, તેથી જ તે નાના મોટા સૌને આનંદ આપે છે. અહીં આપેલ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. તો ચાલો સૌ પ્રથમ આપણે લોકગીત આલાલીલા વાસળિયાનું શ્રવણ કરીશું. આલાલીલા વાસળિયા રે વડાઉ, એની રે ઉતરાઉ રે પ્રભુજીની વાસળી રે લો. આલાલીલા વાસળિયા રે વડાઉ, વાસળીએ કઈ હંસ પોપટને મો, વાસળી વાગાડે રે નંદજીનો લાડકો રે નો. આલાલીલા વાસળિયા રે વડાઉ, વાસળીએ કઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીની અંગૂઠીમાં હીરલા રે લો. આલાલીલા વાસળિયા રે વડાઉ, આવ્યા આવ્યા ઓતરા દશનામે, પાંદરડા ખેતરડા રે હારી કેરા ચલી વાળ્યા રે લો. આલાલીલા વાસળિયા રે વડાઉ, ખેતરીએ કઈ જોલી રહ્યા છે મોલ, મોલે મોલે ગોતી દીધા પ્રભુજીએ મોતી ડારે લો. આલાલીલા વાસળિયા રે વડાઉ, એની રે ઉતરાઉ રે પ્રભુજીની આલાલીલા વાસળિયા રે વઢાઉ, એની રે ઉતરાઉ રે પ્રભુજીની વાસળી રે લોલ. અહી આલા નો અર્થ થાય આછી ભીનાશ ધરાવતા. વાસળિયા એટલે વાસ. વઢાવવાનો અર્થ થાય કપાવો અને ઉતરાવવાનો અર્થ અહીં થાય ખાટ કે આકાર આપવું અથવા તો બનાવવું. અહીં લોકગીતમાં કૃષ્ણ ભક્ત કહે છે કે હું લીલા વાસ વઢાવીશ અને એ વાસમાંથી પ્રભુજી શ્રી કૃષ્ણ માટે વાસળી બનાવીશ. અહીં કવિ વાસળી ઉતરાવી એમ કહે છે, બનાવી એમ નહીં.
કારણ કે ઉતરાવવું એટલે છોલીને કાપીને ઘાટ આપવો. વાંસમાંથી વાંસળી બનાવવા માટે છોલીને કાપીને તેની રચના કરવામાં આવે છે, તેથી વાંસળી ઉતરાવી કહેવાય, વાંસળી બનાવી એમ નહીં. વાંસળીએ કઈ હંસ પોપટ ને મોર, વાંસળી વગાડે રે નંદજી નો લાડ કોરે લોર. અહી નંદજી એટલે કૃષ્ણના પાલક પિતા, લાડકો એટલે વાલો પુત્ર. કૃષ્ણ ભક્ત કહે છે કે હું વાંસળી પર હંસ પોપટ અને મોર જેવા પક્ષીઓ મુકાવીશ અને નંદજીનો લાડકો પુત્ર શ્રી કૃષ્ણ તે વાંસળી વગાડશે. વાંસળી એ કઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીર લારે લોલ. અહી ફૂમતા એટલે કે ફૂલ જેવા નાના છોગા, કઈ એટલે અહી જુદી જુદી ભાતના, અને અંગૂઠી એટલે વીટી. વાંસળીએ કઈ જુદી જુદી ભાતના ચાર ફૂમતા લટકી રહ્યા છે. શ્રી કૃષ્ણએ આંગળીએ વીટી પહેરી છે અને એ વીટીમાં હીરા જડેલા છે. આવ્યા આવ્યા ઓતરા દશના મે, પાદરડા ખે તરડા રે હરી કેરા છલી વળ્યા રે લોલ. અહી ઓતર દશ એટલે ઉત્તર દિશા, મેહનો અર્થ થાય વરસાદ, પાદરડા ખેતરડા એટલે પાદર અને ખેતર, કેરા એટલે તણો, અને છલી વળવું એટલે અહી છલકાઈ જવું. ઉત્તર દિશાના વાદળોથી વરસાદ વરસી રહ્યો છે અને તેના લીધે હરિ એટલે કે શ્રી કૃષ્ણના પાદર અને ખેતર પાણીથી છલકાઈ ગયા છે. ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડારે લોળ. અહી મોલ એટલે પાક અને મોતીડા એટલે અહી મોતી જેવા અનાજના દાણા. ખેતરમાં સરસ મજાનો પાક ઝૂલી રહ્યો છે. ઝૂલી રહેલા પાકના ડુંડા દાણાથી ભરેલા છે, તે જાણે પ્રભુજીએ મોતી ગૂંથ્યા હોય એવા લાગે છે. એટલે કે અહી ગીતમાં મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલતા ડુંડામાં રહેલા દાણા માટે વપરાયો છે. મોતી કિંમતી છે, મોતી જેમ અનાજના દાણા પણ કિંમતી છે. આમ શ્રી કૃષ્ણ ભક્ત કહે છે કે હું લીલા વાસ વઢાવીશ અને એ વાસમાંથી શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવીશ. આમ કાવ્યમાં વાંસળી લીલા વાસમાંથી બનાવેલી છે. વાંસળી ઉપર હંસ પોપટ અને મોર મૂકવામાં આવ્યા છે. વાંસળીની શોભા માટે તેને ચાર ફૂમતા લગાડેલા છે. આમ વાંસળી સુંદર રીતે શણગારેલી છે. તો વાંસળી કેવી રીતે વાગતી હશે? તો વાંસળી ફૂંક મારીને વગાડવામાં આવે છે. વાંસળી પર સાત છિદ્ર એટલે કે કાણા પાડેલા હોય છે. છિદ્રો ઉપર આંગળીઓ દાબીને કે છિદ્રો પરથી આંગળીઓ ઉઠાવીને સાત પ્રકારના સુરો કાઢવામાં આવે છે. વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતા અન્ય વાદ્યો પણ હોય છે, જેમ કે શૃંગ વાદ્ય, શંખ, ઉગળ, શરણાઈ વગેરે. તો આમ અહીં આપણે કાવ્ય 10 આલાલીલા વાંસળીયા પૂર્ણ કરીએ છીએ. આ કાવ્ય તમે પણ છે એ ગાવાનો પ્રયત્ન કરજો, તેમજ કાવ્યનો સ્વાધ્યાય તમારે સુંદર અક્ષરે ગુજરાતી વિષયની નોટબુકમાં જ દ્વિતીય સત્ર વિભાગ બનાવીને બાકી નોટમાં તારીખ સાથે લખવાનો છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. કાવ્યનો સ્વાધ્યાય છે એ તમને અલગથી આપવામાં આવશે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ, ઘરે રહો, સુરક્ષિત રહો.